આજે આપણે સ્વાધ્યાય 3.4 પ્રશ્ન 2 આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગમાં બનાવો અને તેનો ઉકેલ લોપની રીતે મેળવો. જેમાં દાખલા નંબર 4, મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની જ નોટો જોઈએ છે. તો મીનાએ કુલ 25 નોટો મેળવી, તો તેમાંથી કેટલી 50 રૂપિયાની નોટો હતી ને કેટલી 100 રૂપિયાની નોટો હતી તે આપણે શોધવાનું છે. આપણે ધારી લઈએ, ધારો કે 50 રૂપિયાની એક્સ નોટ હતી અને 100 રૂપિયાની વાય નોટ હતી. હવે કુલ બંને નોટોની સંખ્યા કેટલી છે? 25 નોટો. આપણે લખીએ કે 50 રૂપિયા અને 100 રૂપિયાની કુલ નોટોની સંખ્યા 25 છે. તો આપણે સમીકરણ થશે કે બંને નોટોની સંખ્યાનો સરવાળો કેટલા થયા? 25. જે આપણું પરિણામ નંબર 1. હવે 50 રૂપિયાની એક નોટ હોય તો 50 કહેવાય, બે નોટ હોય તો 50 × 2 એટલે 100 થશે. એટલે આનું મૂલ્ય 50x થશે, આનું મૂલ્ય 100x થશે. તો 50 રૂપિયાની નોટનું મૂલ્ય 100 × 50 એટલે 50x થાય, અને 100 રૂપિયાની નોટનું મૂલ્ય 100 રૂપિયા નોટ હોય અને વાય નોટ હોય એટલે એનું મૂલ્ય 100y થાય. હવે બંને નોટનું મૂલ્ય કુલ 2000 રૂપિયા થવું જોઈએ, એનાથી વધુ કે ઓછું થવું જોઈએ નહીં. તો કુલ 2000 રૂપિયા ઉપાડ્યા છે, તો 50નું મૂલ્ય એટલે 50x, 100નું મૂલ્ય એટલે 100y બરાબર 2000. બધા 50ના ગુણક છે, 50 વડે ગુણ ભાગી નાખું તો 50x/50, 100y/50, 2000/50. 50/50 એટલે x, 100/50 એટલે 2y. 0 0 તો દૂરે છે. 200/5, 5 × 20 એટલે 40 થશે. બંને પરિણામમાં જોઈએ તો એક્સના સહગુણકો તો સમાન જ છે, તો ડાયરેક્ટ લોપ લઈ લઈએ. પરિણામ 1 અને 2 પરથી પહેલું સમીકરણ છે x+y = 25, બીજું સમીકરણ છે x+2y = 40. નિશાની બદલીએ, x જતા રહે, વાયમાંથી 2y જાય એટલે -y, આ બેની બાદબાકી કરીએ એટલે -15, તો y = 15. વાયની કિંમત આપણને કેટલી મળે છે? 15. હવે આપણે પરિણામ 1માં મૂકી દઈએ કિંમત. પરિણામ 1 પરથી x+y = 25 હતા, એમાં વાયની કિંમત 15 મળી. x = 25 - 15, તો એક્સની કિંમત 10. એક્સ એટલે કેટલા રૂપિયાની નોટ હતી? 50 રૂપિયાની નોટ. એટલે આપણે લખીએ કે 50 રૂપિયાની નોટની સંખ્યા 10 અને 100 રૂપિયાની નોટની સંખ્યા 15 છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો, તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આજે આપણે સ્વાધ્યાય 3.4 પ્રશ્ન 2 આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગમાં બનાવો અને તેનો ઉકેલ લોપની રીતે મેળવો. જેમાં દાખલા નંબર 4, મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની જ નોટો જોઈએ છે. તો મીનાએ કુલ 25 નોટો મેળવી, તો તેમાંથી કેટલી 50 રૂપિયાની નોટો હતી ને કેટલી 100 રૂપિયાની નોટો હતી તે આપણે શોધવાનું છે. આપણે ધારી લઈએ, ધારો કે 50 રૂપિયાની એક્સ નોટ હતી અને 100 રૂપિયાની વાય નોટ હતી. હવે કુલ બંને નોટોની સંખ્યા કેટલી છે? 25 નોટો. આપણે લખીએ કે 50 રૂપિયા અને 100 રૂપિયાની કુલ નોટોની સંખ્યા 25 છે. તો આપણું સમીકરણ થશે કે બંને નોટોની સંખ્યાનો સરવાળો કેટલા થયા? 25. જે આપણું પરિણામ નંબર 1.
હવે 50 રૂપિયાની એક નોટ હોય તો 50 કહેવાય, બે નોટ હોય તો 50 × 2 એટલે 100 થશે, એટલે આનું મૂલ્ય 50x થશે, આનું મૂલ્ય 100x થશે. તો 50 રૂપિયાની નોટનું મૂલ્ય 50x એટલે 50x થાય, અને 100 રૂપિયાની નોટનું મૂલ્ય 100 રૂપિયાની નોટ હોય અને વાય નોટ હોય એટલે એનું મૂલ્ય 100y થાય. હવે બંને નોટનું મૂલ્ય કુલ 2000 રૂપિયા થવું જોઈએ, એનાથી વધુ કે ઓછું થવું જોઈએ નહીં. તો કુલ 2000 રૂપિયા ઉપાડ્યા છે, તો 50નું મૂલ્ય એટલે 50x, 100નું મૂલ્ય એટલે 100y બરાબર 2000. બધા 50ના ગુણક છે, 50 વડે ગુણ ભાગી નાખું તો 50x/50, 100y/50, 2000/50. 50/50 એટલે x, 100/50 એટલે 2y, 0 0 તો રહેશે. 200/5, 5×20 એટલે 40 થશે. બંને પરિણામમાં જોઈએ તો એક્સના સહગુણકો તો સમાન જ છે, તો ડાયરેક્ટ લોપ લઈ લઈએ. પરિણામ 1 અને 2 પરથી પહેલું સમીકરણ છે x+y = 25, બીજું સમીકરણ છે x+2y = 40. નિશાની બદલીએ, એક્સ જતા રહે, 5y માંથી 2y જાય એટલે -y, આ બેની બાદબાકી કરીએ એટલે -15, તો y = 15. વાયની કિંમત આપણને કેટલી મળે છે? 15. હવે આપણે પરિણામ 1માં મૂકી દઈએ કિંમત. પરિણામ 1 પરથી x+y = 25 હતા, એમાં વાયની કિંમત 15 મળી. x = 25 - 15, તો એક્સની કિંમત 10. એક્સ એટલે કેટલા રૂપિયાની નોટ હતી? 50 રૂપિયાની નોટ. એટલે આપણે લખીએ કે 50 રૂપિયાની નોટની સંખ્યા 10 અને 100 રૂપિયાની નોટની સંખ્યા 15 છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો, તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે.